इसका लैब पहलो स्टॉक है। હવે ઇસકા લેબમાં એક રિમાર્કેબલ સ્ટ્રેન્થ જોવા મળી ગઈકાલે 200 દિવસની જો મૂવિંગ એવરેજનું રેઝિસ્ટન્સ હતું, જ્યાં છેલ્લા 1-1 મહિનામાં તમે જુઓ તો રિપીટેડલી આ સ્ટોક ક્યાંથી રેઝિસ્ટ થઈ રહ્યો હતો, પાછો ફરી રહ્યો હતો, તો આ 200 દિવસની મૂવિંગ એવરેજનું લેવલ ગઈકાલે ખૂબ સારા વોલ્યુમ સાથે ક્રોસ થયું છે, તો ઇસકા લેબને ગઈકાલના ક્લોઝની આજુબાજુ લઈ શકાય। 994નો સ્ટોપ લોસ અને 1070ના ટાર્ગેટ રહેશે। બીજો જે સ્ટોક છે ડીસીએમ શ્રીરામ લિમિટેડ છે। આ સ્ટોક લગભગ એમ કહું કે છેલ્લા 2-3 મહિનાથી એક કોન્સોલિડેશન ફેઝમાં હતો અને આ 3 મહિનાના એક મેજર કોન્સોલિડેશનનું અપવર્ડ બ્રેકઆઉટ ગઈકાલે જોવા મળ્યું છે। 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર ઘણા સમય પછી બંધ આવ્યો છે, તો ડીસીએમ શ્રીરામમાં એક ના કેવળ શોર્ટ ટર્મ પણ પોઝિશનલ લોંગ પણ ઇનિશિયેટ કરી શકાય। 1048નો સ્ટોપ લોસ રહેશે અને 1120ના ટાર્ગેટ રહેશે। બે સ્ટોકમાં આ જે ટાર્ગેટ છે એમાં 3-4 દિવસનો ટાઈમ ફ્રેમ છે અને આ સ્ટોક અમે મારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કરેલા છે।